वडोदरा શહેરનો વારસિયા વિસ્તારનો મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર આજે ભૂવો પડ્યો છે, ભર ઉનાળે ભૂવો પડ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના મેયર સાહેબ, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબ વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવાની બહુ ઉતાવળ કરી રહ્યા છે અને આ ઉતાવળમાં વડોદરા શહેરનું કચ્છર ગાન નીકળી ગયું છે। આજે ભર ઉનાળે આજે ભૂવો પડ્યો છે, ભૂવા પડવાના કારણે અહીંથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને ભૂવો રોડ વચ્ચે પડવાના કારણે જોઈ શકો છો અંદર પાણી છે, અંદર 15 ફૂટ ઊંડો છે, 20 ફૂટ પહોળો છે। આની અંદર પૂરેપૂરો ટ્રક સમા જાય એટલી બધી જગ્યા થઈ ગઈ છે। હાલમાં નગરસેવકોને ફોન કર્યા પરંતુ કોઈ અહીંયા દેખાતા નથી। અત્યારે હાલ એક નગરસેવક આવ્યા છે, બાકી મહિલા નગરસેવકો ફોન ઉપાડતા નથી। તો પ્રધાનમંત્રીને પણ વિનંતી છે કે મહિલાઓને ફોન ઉપાડવાના ના હોય, કામ ના કરો તો આ મહિલાઓને પણ આગામી સમયે ટિકિટ ના આપો। આ બધા રામના નામે આવેલા છે, મોદીજીના નામે આવ્યા છે, કામ કરવા નથી આવ્યા, ફક્ત ભ્રષ્ટાચારના ફાઇલોમાં સહી કરીને કમાવા છે। આજે વડોદરા શહેરના મેયર સાહેબને વિનંતી છે કે વારસિયા વિસ્તારના મુખ્ય રોડ પર વિઝિટની મુલાકાત લે અને આ ભૂવો વહેલામાં વહેલી તકે પૂરાવે તેવી અમારી માંગ છે। અહીંયા સંત કંવરનગર જૂની આરટીઓ પાછળનો વિસ્તાર છે, અહીંયા સાંઈબાબાનગર સોસાયટી છે, અમે સાંઈબાબાનગરના રહેવાસી છે। આ બાજુ હરિઓમનગર છે, હરિઓમ એના વચ્ચે આ મોટો ભૂવો પડેલો છે, કરીબ 1 કલાક થઈ ગયો છે આ ભૂવો દેખાયો છે અમને। કેવી રીતે તમને જાણ થઈ ભૂવા વિશે? અમારા રોડનું કામ ચાલતું હતું અંદર, તો અમારા મિસ્ત્રીએ જાણ કરી કે બહાર રોડ પર ભૂવો પડી ગયો છે, એટલે હું બહાર આવ્યો તો જોયો તો અહીંયા મોટો ભૂવો પડ્યો અને આ બે વર્ષ પહેલાં બી થયેલું છે। આજ થોડો આગળ જઈને 2 વર્ષ પહેલાં બી થયેલું છે, પણ એ લોકો થૂક લગાવીને કામ કરીને જતા રહે છે। હાલ ભૂવો પડ્યો તમને કોઈને જાણ કરી? હા, હમણાં મેં કાર્પોરેટરને ફોન કર્યા, મહિલા કાર્પોરેટર તો ઉપાડતા જ નથી, હીરાભાઈ કાંજવાણીને કર્યો, એ હમણાં આવી ગયા, સિટીમાં હતા એ આવી ગયા છે, અને શીતલ મિસ્ત્રી જે ડૉક્ટર છે એમને કીધું કે મને કામ છે એટલે હું નહીં આવી શકું, તમે હીરાભાઈને કહો, એટલે હીરાભાઈને ફોન કર્યો છે, હીરાભાઈ આવ્યા છે। મહિલા કોર્પોરેટર ફોન ના ઉપાડે? એ હંમેશા નથી ઉપાડતા, આજની વાત નથી, હંમેશા નથી ઉપાડતા। કોણ છે મહિલા કોર્પોરેટર? જયશ્રીબેન સોલંકી, હેમિશાબેન ઠક્કર। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।